चलो स्वाध्याय नो पहले 3.16 तो रकम छे 3 विद्युत विभाजन कोष कैपिटल ए कैपिटल बी और कैपिटल सी ने अनुक्रमे ZnSO4 AgNO3 और CuSO4 ना द्रावण धरावे छे तेमने श्रेणी में जोड़ेल छे। कोष बी में 1.45 ग्राम सिल्वर कैथोड पर जमा थयो त्यां सुधी 1.5 एम्पियर स्त्री प्रवाह पसार करवामां आव्यो तो केटला समय माटे प्रवाहनुं वहन थयुं हशे? कॉपर और झिंकना केटला दर निक्षेपित थया हशे? तो अहीं तमे जो पहलो प्रश्न समय मांगेलो छे ने त्रण कोष आपेलो छे तो आपणे कहीए छीए खबर विद्युत विभाजन दाखलामां शॉर्ट मैटर वाळुं सूत्र मैं तमने बतावेलुं तो अहीं ए सूत्रनो उपयोग करके दाखलो आपणो मोटो थई जाय बराबर पे सूत्र आगे उपयोग करवाना छे। चलो शू मांगू छे कैथोड पर तमे दिवसो केटला समय माटे विद्युत प्रवाहनुं वहन थयुं हशे बराबर एटले आपणे समय शोधवानो छे बराबर छे। હવે સમય શોધવાનો છે ને તમે જોશો 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થાય છે એટલે સિલ્વરનું વજન આપણને આપી દીધું છે તો સિલ્વરના સંદર્ભમાં વાત કરી લઈએ તો આ બાજુ પહેલા કેથોડ પર જમા થયેલ એજી એટલે કે સિલ્વરનું વજન બરાબર આપણી પાસે કેવી રીતે સૂત્ર મૂકેલું યાદ છે W બરાબર EQ ગુણ્યા परमाणु बार छेद संयोजक આપણે એજી ની વાત કરવાના છે તો એજી નો પરમાણુ ભાર તમને રકમ માં આપી દેવો છે। એજી નો પરમાણુ ભાર એટલે આપણો ઇમરજન્સી નંબર 108 ને એજી ની સંયોજકતા કેટલી તો કયું દ્રાવણ આવ્યું છે એજી એનો 3 બોલો એજી એનો 3 માંથી બે આયન છૂટા પડે એજી પ્લસ ને એનો 3 માઇનસ તો એજી પ્લસ તો સંયોજકતા કેટલી થવાની બોલો એજી પ્લસ 1 તો સંયોજકતા પ્લસ 1 એટલે 1 થવાની કે ને108 C.
એટલે cos θ માં છે બરાબર ચલો સૂત્ર માં કીધું એ w1 upon બરાબર eq1 upon eq root ચલો પહેલો cos એટલે આપણો કયો આપેલો છે અંદર ag ને હા પણ cuc છે તો ag b છે ઓકે ચલો તો એ 1 ને ag કહી દીધું એટલે માઈનસ કરી દઉં c eq ag eq ચલો cu માટે દુર્યા બાદ હોતી કરી બાજુમાં cu માટે પરમાણુ ઉભા છે માં સંયોજકતા પરમાણુ ઉભા છે 63.5 પપડનો એટલે પપડની સંયોજકતા કેટલી આવે 2 એટલે cu + 2 કહેવાય + 2 એટલે કેટલા કેમ કહેવાય 2 એટલે એની સંયોજકતા આવે 2 એટલે 63.5 ભાગ્યા 2 કરો કેટલા આવે 31.75 ગ્રામ ઇન્ટુ દુર્યા ઇન્વર્સ ચલો મુકતા કે કોને કરતા બરાબર છે આપણે WCU ને ચલો પછી તક આપણે આગળ જઈએ એજી ની કિંમત કેટલી છે વજન એજી નું વજન કેટલું છે 1.45 સીયુ નું વજન એજી નો ઇક્વિવેલન્ટ વેટ 108 પાપડ નો 31.75 ચલો WCU ને કરતા બરાબર છે 1.45 गुणे 31.75 छेद में 108 चलो कितना आ गया पापड़ वजन 0.45% આટલા ગયા હું કહી રહ્યો ખબર છે સુધા કહી મૈકો W1 upon W upon EQ बराबर 1 AG मारे ने 2 copper मारे अने ये copper वजन मिले चलो अबे कौन वजन में को ZN तो सेम आ रही थी सब लोग जब मामा करी गया क्यों करना मैंने करवाना सिंग पाता तो सिंग में ZN ना वजन मारे ZN ने ले कोई और सोलो ये के भी चलो सूत्र W1 बराबर EQ1 अपन चलो 1 कोने कही है 2 कोने कही सो आई है तो अबे આપણે AG ના સંદર્ભમાં જોતે ને AG આપેલો છે એટલે 1 AG એટલે AG ને 2 એટલે ZN એટલે AG નો વજન 1.40 ZN નો વજન આપણે શોધવાનું AG નો કેટલો 108 चलो जड़े में आपने बोलिया तो ये बड़ी बाकी क्या होगा परमाणु बार चलो जड़े का परमाणु बार आपने लगभग 65.3 आपने लगा चलो भाई बाकी आप है आगे जड़े की सही जता प्लस तो आवे कि नहीं बोलो 35.65 ग्राम इंच कुलिया इन्वर्स चलो जड़े ने करता बने जो वजन ने 1.45 गुणिया 32.5 है छेद में 108 0.438 ग्राम ओके बाद जड़े ने वजन बढ़ाई बाद में आपको बताएं पहला जेनो वजन आप लोग हैं ना संदर्भ आपने हम होती गए वो समय है ना बेटा बोले हाँ सूत्र आप कुछ पीने करते बने होने समय होती गए आलो सूत्र तो ना आप लोग यूज़ करो कॉपर मार्ट है ना हमारे पर आप लोग इजी मार्ट है आपने हाँ आप लोग तो ऑफ પછી W1 upon W2 બરાબર EQ1 upon EQ2 એજી નું વજન આપેલું છે તેને 1 કહી દેવાનો અને જેનો શોધવાનો હોય તેને 2 કહી દેવાનો સૂત્ર આવડે ને બરાબર તો સંયોજકતા પર પરમાણુ તુલ્ય બળ પર તમને સૂત્ર આવડી ગયો છે તો હું પહેલા કોપર માટે હોતો ને પછી સેડ મેકાનિઝમ 4 માપનો દાખલો છે આપણે સબ 4 માપવાનું છે અને આ દાખલો એટલો બડો ઇમ્પોર્ટન્ટ છે
ચોકલેટ માં એક જ દાખલો આપેલો છે, પણ શું કરે લોકો વજન બદલે, એટલે કોનું વજન બદલી કાઢે, એ જે જગ્યાએ કોઈ જડેલનું વજન આપે, કોઈ વાર સીવનું વજન આપી દે, અને બાકીના વજન શોધવા દે, લાકડામાં ફેરફાર કરે, બાકી મેથડ તો આ જ બરાબર. પાવર છે ને દાખલા, લાડ આખો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બધાએ ખાસ કરવાનો ધ્યાનમાં રાખજો બરાબર છે. ચાર માર્ક દાખલા હવે પેલા તમે કહેતા હતા તે પ્રમાણે 10, 11, 12 એને સવાલ બી કહી દો પેલા ઓર્ગેનિકમાં, બાકી ટેસ્ટ છેલ્લે વાંચવાના હતા ને કે એમ કંઈ કહેતા હતા કે તમને જરાક કરાવી દીધું કરાવી દીધા બરાબર છે. વર્ગીકરણ 10.1 કીધો છે બરાબર છે, પણ એમાંથી બધા એમસીક્યુ છે ખાસ વર્ગીકરણમાં. 10.1 જે વર્ગીકરણ છે બરાબર, એ એમસીક્યુ માટે આપણે કરી રાખવાનું. પરીક્ષા પૂછે કયો જેમિનલ ડાયહેલાઇડ છે, કયો વિસેરલ ડાયહેલાઇડ છે, કયો હેલોજનિક યુક્ત કાર્બન એસપીપી સંકરણ ધરાવે છે, કયો એસપીપી સંકરણ ધરાવે છે, તો એવા એમસીક્યુ પરીક્ષામાં તમને પૂછાતા હોય છે. ચલો નામકરણ, નામકરણ આઈયુપીએસસી નામકરણ પણ એમસીક્યુ માં પૂછાય છે, એટલે નામકરણ વાળો મુદ્દો પણ એમસીક્યુ માં તમને પૂછાતો હોય છે બરાબર. એટલે બધા નામકરણ જે છે તમારે ખાસ કરવાનું. સી બોન્ડ એક્સ બંધનો સ્વભાવ એ તમને પણ એમસીક્યુ માં કામ લાગશે. કયા સી બોન્ડ એક્સ બંધની બંધ એન્થાલ્પી વધારે, કોની બંધ લંબાઈ વધારે, કોની બંધ એન્થાલ્પી વધારે, કોની ઓછી બંધ એન્થાલ્પી, કોની દ્વિધ્રુવીય ચાપ માત્રા વધારે, તો આવા બધા એમસીક્યુ તમને પૂછે. અથવા બંધ એન્થાલ્પી નો ઉતરતો ક્રમ કે સ્થિરતાનો ક્રમ ને બધું તમને પૂછી શકાય બાકી બરાબર. હેલો આલ્કેન સંયોજનની બનાવ, તો અહીંથી આપણે થિયરી જાણવું પડે. તો પહેલી છે આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેનની બનાવ બરાબર, ઘરે તરીકે કરવાની પણ પૂછાય બહુ છે, પણ એ સમીકરણ તમને પરિવર્તન એમાં કામ લાગે. ચલો હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવ એ થિયરીમાં કરવાની કામ છે. એમાં આલ્કેનમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન, આલ્કિન સંયોજનોમાંથી ને હેલોજનનો ઉમેર બરાબર, તો એ પણ તમારી હેલો આલ્કેનની બનાવ. હેલોજનના વિનિમય દ્વારા હેલો આલ્કેનની બનાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હેલોજનના વિનિમય દ્વારા હેલો આલ્કેનની બનાવ 10.4.5 આપેલ છે, એમાં બે પ્રક્રિયા ખબર છે, ફિંકલસ્ટેન પ્રક્રિયા ને શ્વાસ પ્રક્રિયા. કોઈ વાર છૂટું પણ પરીક્ષામાં બે માર્કમાં પૂછે છું કે ભાઈ શ્વાસ પ્રક્રિયા સમજાવો, ફિંકલસ્ટેન પ્રક્રિયા સમજાવો, એટલે તમારે ખાસ કરવાની આ થિયરી ખાસ કરજો. ચલો હેલોરેન કાગીણા કર્યો છે કોષમાંથી, હેલોરેનની બનાવ એટલે કરવાની જરૂર નથી. આ બધા લખાણ સંબંધિત પ્રશ્નો જોઈ લેવાના તમારા માંથી જે જે ટોપિકને લાગતા હોય તે, એ પણ પૂછે. ચલો પછી ભૌતિક ગુણધર્મો પણ કાઢી નાખેલા છે, એટલે એના એમસીક્યુ પણ નથી કરવાના, એના થિયરીકલ પણ નથી કરવાના. ચલો રાસાયણિક પ્રક્રિયામાં કેન્દ્રાણુ રાજ્ય વિસ્થાપન પ્રક્રિયામાં પેજ નંબર આવો 300 ઉપર અને નીચે છે ને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, બે માર્કમાં પૂછી શકાય. ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેટલે શું ઉદાહરણ આપો. ચલો પછી આવો SN2 પ્રક્રિયા, મળ્યો ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. SN2 ને SN1 બેમાં દેખતો આવા એક SN2 ને SN1 ખાસ કરવાની, બે બંને આવડવી જ જોઈએ
પછી એના પર આધારિત બધા કોયડા પણ આપેલા છે, એ તમને એમસીક્યુ માં કામ લાગે કોયડા બધા. ચલો પછી પ્રકાશ ક્રિયાશીલતા છે, આણ્વીય સમમિતિ છે, બધા તમારે એમ જ વાંચવાના છે, તમને એમસીક્યુ માં કામ લાગે બરાબર. ને કયો પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે, કયો અસમિત કાર્બન ધરાવે છે, અસમિત કાર્બન એટલે ખબર ને જે કાર્બન સાથે ચાર અલગ અલગ સમૂહ જોડાયેલા હોય તે અસમ કાર્બન કહેવાય, અસમિત, અને એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે. ચાલો અહીં એક પ્રશ્ન છે, પ્રોપેન્ટુઓલ અકિરાલાનો છે, બે માર્કમાં પૂછે છે, પ્રોપેન્ટુઓલ અકિરાલાનો છે, જ્યારે બ્યુટેન્ટુઓલ કિરાલાનો છે, સમજાવો, પ્રોપેન્ટુઓલ અકિરાલાનો છે જ્યારે બ્યુટેન્ટુઓલ કિરાલાનો છે, સમજાવો. પેજ નંબર 308 308 ઉપર વ્યુત્ક્રમણ ધારણને રેસમીકરણ, વ્યુત્ક્રમણ ધારણ અને રેસમીકરણ માઈડો. ચલો પેજ નંબર 309 ઉપર વિલોપન પ્રક્રિયા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વિલોપન પ્રક્રિયા બરાબર, 3 માર્ક માટે. ચલો એ પછી આવો પેજ નંબર 310 ઉપર ધાતુઓ સાથે પ્રક્રિયા. હવે ધાતુઓ સાથે પ્રક્રિયામાં બે છે, કૌંસમાં લખી નાખજો, વિજ્ઞાન પ્રક્રિયા ને વુલ્સ પ્રક્રિયા. એટલે આ રીતે પ્રશ્ન પૂછે, વિજ્ઞાન પ્રક્રિયા ને વુલ્સ પ્રક્રિયા ધાતુઓમાં જ આવે, ધાતુઓની અંદર જ આવે. ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને તેમાં બે આવે, કૌંસમાં લખી મૂકવાનું, વિજ્ઞાન ને હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન ભાઈ ચોપડી માંગ્યો, એમાં એકલા સમીકરણ છે તે પૂછે તમને, સમીકરણ પહેલી ત્રણ માં અહીંયા લખી લખવાના, અહીંયા લખી ચાર સમીકરણ છે. હા એટલે પહેલું છે તે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન, અને બીજું જે છે ને એવા કે હાઇડ્રોક્સિલ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં, એવું છે. એટલે પહેલું હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન, અને બીજું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન, એટલે એનોડો સમૂહની હાજરીમાં, એવો મુદ્દો છે. વિડીયો વિડીયો લખવો પડે, પણ આ નથી કરવાનું, ખાલી આટલું જ કરવાનું છે. ચાર સમીકરણ જ કોઈ તમે ઇલેક્ટ્રોન રાજ્ય વિસ્તાર માટે ધારણા કરી છે. પેજ નંબર 316 ઉપર આવો, ધાતુઓ સાથેની પ્રક્રિયામાં વુડ્સ ફિટિંગ ને ફિટિંગ પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ ને ફિટિંગ. એટલે અહીંયા 10મું ચેપ્ટર ધાતુઓ સાથેની પ્રક્રિયા, વિજ્ઞાન પ્રક્રિયા ને ગુણ પ્રક્રિયા બરાબર, પછી પેલો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન, ખાલી હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન લીધું છે ને તે બરાબર, અને છેલ્લું વુડ્સ ફિટિંગ ને ફિટિંગ. આટલી તો હવી જ જોઈએ ગમે તે આ ચેપ્ટરમાંથી બરાબર, એટલે આટલું તો વંચાય જ જોવું જોઈએ. આટલું પહેલા વાંચો પછી તમને પાછા ઉમેર્યા કરી આપણે, આટલું પહેલા વાંચી જ કરજો એમ. ચાલો 11મું ચેપ્ટર,
આલ્કોહોલ ફિનોલેઝર ચલો એમાં વર્ગીકરણ જે છે કે નામકરણ જે છે તે તમારા બધા એમસીક્યુમાં જોઈ રહ્યા બરાબર ચલો તમે આવો પેજ નંબર 329 ઉપર આલ્કોહોલ સંયોજનોની બનાવટ જેમાં પહેલા આલ્કીન સંયોજનોમાંથી ક્રિયાવિધિ ખાતે કરવાનું આલ્કીન સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ ક્રિયાવિધિ સહિત બીજી હાઇડ્રોપોરેશન એના પછી જ છે આલ્કોહોલની બનાવટમાં હાઇડ્રોપોરેશન પછી ગ્રિગ્નાટ પ્રક્રિયકોમાંથી આલ્કોહોલની બનાવટ તેમાં છે ને મેં વિડીયોમાં મસ્ત સમજાવ્યું છે એક સમીકરણ આવે તો બાકીના બધા સમીકરણ આવડી જાય એ રીતે સમજાવ્યું છે જોજો ખાલી એકવાર જોજો ને જોઈ લેજો ખાલી જોવાની એટલે આવડી જાય વિજ્ઞાન પ્રક્રિયામાંથી ફિનોલ સંયોજનની બનાવટ ચાર બનાવટ છે મેઇન સમીકરણ છે ચારે ચાર પેજ નંબર 332 ઉપર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચારમાંથી એક તો કઈ ને કઈ જગ્યાએ આવે જ ફિનોલ સંયોજનની બનાવટ ચારે ચાર બનાવટ કરવાની ખાલી સમીકરણ જ છે વન એક એક સ્ટેપના બરાબર અને કોઈ ને કોઈ જગ્યાએ પરિવર્તન હોય કે બે માર્કનો હોય કોઈ ને કોઈ જગ્યાએ આવશે જ એમાં છેલ્લા બે બહુ ઇમ્પોર્ટન્ટ છે ડાયઝોલ એમસારમાંથી અને ક્યુમિનમાંથી ક્યુમિનમાંથી અલગ પૂછે ચલો ભૌતિક ગુણધર્મ નથી કરવાના રાસાયણિક પ્રક્રિયાઓમાં પેજ નંબર 338 ઉપર આવો તેમાં બી પ્રક્રિયામાં છે ને તેમાં હાઇડ્રોજન હેલાઇડ સંયોજન સાથે છે કઈ હાઇડ્રોજન હેલાઇડ સાથે બરાબર એનું નામ છે લ્યુકાસ કસોડી એટલે હાઇડ્રોજન હેલાઇડ સાથે કૌંસમાં લખજો લ્યુકાસ કસોડી બે માર્કમાં પૂછે લ્યુકાસ કસોડી હાઇડ્રોજન હેલાઇડ સંયોજન સાથે પેજ નંબર લખી રાખો 338 ચલો પછી છે નિર્જળીકરણ જો માઈલો ચલો ની ક્રિયાવિધિ નહીં કરતા ખાલી પ્રક્રિયા જ કરતો ત્રણ પ્રક્રિયા છે આલ્કોહોલ નું નિર્જળીકરણ સમજાવો ક્રિયાવિધિ નહીં કરતો ચાલશે ખાલી પ્રક્રિયા કોણ છે ત્રણ પ્રક્રિયા છે પ્રાથમિક નું કેવી રીતે નિર્જળીકરણ થાય દ્વિતીયક નું કેવી રીતે થાય તૃતીયક નું કેવી રીતે થાય ચલો પછી આલ્કોહોલ નું ઓક્સિડેશન એ કરવાનું પાંડે ચાર માર્કમાં પૂછે આલ્કોહોલ નું ઓક્સિડેશન સમજાવો ચલો પછી આવો પેજ નંબર 341 ઉપર ફિનોલ નું નાઇટ્રેશન ફિનોલ નું નાઇટ્રેશન એમાં વચ્ચે છે ને આ નહીં લખતા આ એક મુદ્દો છે ને વચ્ચે નહીં લખવાનો આ પ્રક્રિયા ને આ પ્રક્રિયા બે પ્રક્રિયા લખવાની નાઇટ્રેશન ની બે પ્રક્રિયા છે ને એટલે મોટે ભાગે પ્રક્રિયા પૂછે એટલે પ્રક્રિયા પર ભાર વધારે આપવાનો ફિનોલ નું નાઇટ્રેશન ને પાછા ફિનોલ નું બ્રોમિનેશન ફિનોલ નું બ્રોમિનેશન એટલે હેલોજનેશન માં આવી જાય મેઇન પ્રક્રિયા થવી જોઈએ આપણે ઇમ્પોર્ટન્ટ બાબત ચલો પછી કોલબે પ્રક્રિયા 342 ઉપર કોલબે પ્રક્રિયાને રિમર ડિમાન પ્રક્રિયા કોલબે પ્રક્રિયાને રિમર ડિમાન પ્રક્રિયા એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે લખી મૂકજો કોલબે પ્રક્રિયાને રિમર ડિમાન પ્રક્રિયા આ 11મા ચેપ્ટરમાંથી વધારે માર્કનું પૂછાય છે ધ્યાનમાં રાખજો અને ઓક્સિડેશન છે તેમાંથી એમસીક્યુ કરવાનું ઓક્સિડેશનમાંથી એમસીક્યુ કરવાનું એમસીક્યુ પૂછાય એમાંથી ઓક્સિડેશન પ્રક્રિયામાં ચાલો પછી આવી જાવો ઇથર સંયોજનની બનાવટમાં એમાં વિલિયમસન સંશ્લેષણ પેજ નંબર 345 પર વિલિયમસન સંશ્લેષણ અહીંથી ચાલુ થાય આ વચ્ચે નથી ને આગળ જાય વિલિયમસન સંશ્લેષણ ઇથરની બનાવટ પેજ નંબર 345
લાગ્યામાં ચેપ્ટર ખોલું છું. आगे पता ही नहीं, 10 अगेन बाद चलो तमाम क्लास में भी मान लीजिए तमाम क्लास में भी बोल रहे हैं दारो बाबन. चलो 12वां चैप्टर अल्डिहाइड के कीटोन की बनावट में पेज नंबर 362 તેમાં છે ને અલ્ડિહાઇડ સંયોજનની બનાવટ છે બરાબર. તેમાં એસિડ ક્લોરાઇડ માંથી એનું નામ છે જે અંદર મેં લખાવતો હતો રોઝનમન રિડક્શન. પછી નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજન માંથી પછી પેજ નંબર 363 ઉપર છે ઇટાર્ડ પ્રક્રિયા. અહીંયા છે ઇટાર્ડ પ્રક્રિયા ને એની નીચે છે ગાટરમાન પોચ પ્રક્રિયા. ગાટરમાન પોચ પ્રક્રિયા पेज नंबर 367 ऊपर आओ तेमा अल्कोहल संयोजन नु उमेरण अहीं छे नीचे तेमा बे मुद्दा आवे एसिटाल ने कीटाल बनावानी प्रक्रिया. એટલે अल्कोहल संयोजन नु उमेरण बहु पूछा था एमां पूछे एसिटाल ने कीटाल बनावानी प्रक्रिया लखो. એટલે બે પ્રક્રિયા આપેલી છે એસિટાલ ને કીટાલ. चलो ओके आगे चलो. पछे अहींया पेज नंबर 368 ने 369 अड्डा छे एमा बीजो मुद्दो छे रिडक्शन मा. हां रिडक्शन मा बीजो मुद्दो वुल्फ किस्ना रिडक्शन अने क्लेमेंसन रिडक्शन. वुल्फ किस्ना रिडक्शन अने क्लेमेंसन रिडक्शन વોલ્ફ કિસ્ના રિડક્શન અને ક્લેમેન્સન રિડક્શન સમજાવો. ચાલો પછી એ જ પાના ઉપર ટોલેન્સ કસોટી ને ફેલિંગ કસોટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વખતે આવશે પરીક્ષામાં વોર્નિંગ. ટોલેન્સ કસોટી ને ફેલિંગ કસોટી નહીં આવે તો પૈસા પાછા આપેલા હોય તો. થઈ ગયો પેજ નંબર 371 ઉપર. જો થોડી આટલી એટલી પ્રક્રિયા છે બધી નાની નાની લાગે વધારે પણ આટલા બબ બબ મુદ્દા છે બધા. ચલો હવે આવો પેજ નંબર 371 ઉપર આલ્ડોલ સંગનન. આલ્ડોલ સંગનન નામ પહેલી વાર સાંભળતા લાગે. ચાલો પછી ક્રોસ આલ્ડોલ સંગનન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. મેં તમને કહ્યું ભૂલ પેલી ટોલેન્સ ફેલિંગ અથવા આ બે માંથી એક ફાટી આ બે માંથી એક આવે જ મુજબ ક્રોસ આલ્ડોલ સંગનન. ચાલો પછી નીચે છે કેનિઝારો પ્રક્રિયા. કેનિઝારો પ્રક્રિયા લાવે આવો પેજ નંબર 376 ઉપર. આ હે એટલા લાંબા જોઈ લાગે ને બધું આ બે ચેપ્ટર માંથી વધારે. ચલો એમાં આલ્કાઇલ બેન્ઝીન સંયોજનો માંથી કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ પેજ નંબર 376 ઉપર. આલ્કાઇલ બેન્ઝીન સંયોજનો માંથી
પછી એમાં નીચે છે વિજ્ઞાન પ્રક્રિયકમાંથી, વિજ્ઞાન પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવે. સામે આવો એસ્ટર સંયોજનમાંથી. પેજ નંબર 381 ઉપર એનહાઇડ્રાઇડ બનવું એટલે કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા છે બધી. એનહાઇડ્રાઇડ બનવું પછી એસ્ટરીકરણ, બીજું, ત્રીજું છે પીસીએલ 3 પીસીએલ 5 ને એસોસીએલ 2 સાથે પ્રક્રિયા ચાલે છે. આ કરવાના છે એમાં પીસીએલ 3 પીસીએલ 5 ને એસોસીએલ 2 સાથે પ્રક્રિયા. પીસીએલ 5 ને એસોસીએલ 2 સાથે પ્રક્રિયા, ને ચોથું છે એમોનિયા સાથે પ્રક્રિયા. એટલે ચેપ્ટર 4 અને છેલ્લું ચેપ્ટર 13 છેલ્લા માં વર્ગીકરણ ને નામકરણ તમારે એમસીક્યુ માટે. એમાઇન સંયોજનની બનાવટ, એમાઇન સંયોજનની બનાવટ પેજ નંબર 392 ઉપર 13મું ચેપ્ટર. એમાં પહેલી બનાવટ છે નાઇટ્રો સંયોજનનું રિડક્શન, નાઇટ્રો સંયોજનનું. બીજી છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનનું એમોનોલિસિસ, આલ્કાઇલ હેલાઇડ સંયોજનનું એમોનોલિસિસ. ચલો પાછળ આવો પેજ નંબર 394 ઉપર ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ, ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ, ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ. પેજ નંબર 394 ઉપર જોડણી નહીં આવે તો ગમે એમ લખી મૂકજો, પેજ નંબર લખી મૂકો ખાસ. ને પછી છે હોફમેન બ્રોમાઇડ, હોફમેન બ્રોમાઇડ વિઘટન પ્રક્રિયા. આ બે માંથી એક આવે છે ગ્રેબિયલ ને હોફમેન, બે માર્ક માટે. ચલો પછી આવો પેજ નંબર 400. ચલો 400 માં એસાઇલેશન, એમાઇન સંયોજનનો એસાઇલેશન. પછી 401 પે ઉપર કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા, આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા બે માર્ક માટે, કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. ભાઈ 36 આપેલી છે આમાં, ઉપર આવું છે. ચાલ પેલા માં કરાવું, 36 લઈ લો. એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા, એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ પ્રક્રિયા. એ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, 3 માર્ક ની દિક્કત છે. એમાં અલગ રીતે પ્રશ્ન પૂછે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇન ના અલગીકરણ માટે, પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇન ના અલગીકરણ માટે એવો પ્રશ્ન પણ પૂછે. ચાલો પછી 402 ના પેજ ઉપર એનિલિન નું બ્રોમિનેશન, બ્રોમિનેશન એનિલિન નું. પેજ નંબર 401 ઉપર નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા, એ ને બી છે, તેમાં બી ઇમ્પોર્ટન્ટ છે. બી જે છે ને એ ને બી, તેમાં બી જે છે ને તેને બાજુમાં લખી રાખજો, ડાયઝોથાઇલેશન, ડાયઝોથાઇલેશન. બી માં એટલે બે માં પૂછે ડાયઝોથાઇલેશન એટલે શું સમજાવો. તો અહીંયા 10 11 12 13 14
જેના અગત્યના જે કઈ થિયરી હતી તે તમને કરાવી બરાબર છે એટલે તમારે ધ્યાનમાં રાખવાનું